મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે છઠ્ઠા ધોરણમાં ગણિતનું 11મું પ્રકરણ બીજગણિત ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 11.4 સુધીની ગણતરી પૂરી કરેલી છે. આજે આપણે પ્રથમ થોડું નવું શીખીશું, ત્યારબાદ સ્વાધ્યાય 11.5ના શરૂઆતના દાખલા ભણીશું. તો ચાલો શરૂ કરીએ. અત્યાર સુધી આપણે પદાવલી, પદ વગેરે બાબતો જોઈ ગયા છીએ. હવે આજે આપણે સમજવાનું છે કે સમીકરણ છે એ શું છે. સમીકરણ એટલે શું? જો એક્સ વત્તા વાય આપણે લખીએ તો તેને આપણે પદાવલી કહીએ છીએ. તો સમીકરણ ખરેખર શું છે? તો કે સમીકરણ એ ચલ આધારિત હોય છે. તે એક ચલ સાથેની અભિવ્યક્તિ અને ચોક્કસ સંખ્યા બરાબર હોય છે. જો આ વસ્તુ બરાબર સમજીએ આપણે, સમીકરણ શું છે? તો કે અભિવ્યક્તિ છે અને ચોક્કસ સંખ્યા બરાબર હોય છે. ઉદાહરણમાં એક્સ ઓછા 3 છે, શું છે? અભિવ્યક્તિ. જો અહીં બરાબરની નિશાની 10 ન હોત તો એક્સ ઓછા 3 ને આપણે શું કહે? અભિવ્યક્તિ. પરંતુ અહીં બરાબર 10 છે એ લખેલું છે, એનો મતલબ એવો થયો કે આ જે છે એક્સ ઓછા 3 બરાબર 10 છે એ શું છે? એક સમીકરણ છે. એટલે કે સમીકરણને બે બાજુ હોય છે. કઈ રીતે? આપણે જેમ જમણી અને ડાબી બાજુ હોય એમ બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ, જેને ટૂંકમાં ડાબા અને જબા એમ લખાય છે, તેમની વચ્ચેની નિશાની શું હોય છે? તો કે સરખાપણાની નિશાની, બરાબરની નિશાની અથવા તો સમતાની નિશાની હોય છે. બરાબરની નિશાની ને શું કહેવાય છે? સમતાની નિશાની, કે બંને વસ્તુ કેવી છે? સરખી છે. જો બરાબરની નિશાની ન હોય તો આપણે તેને સમીકરણ કહેશું નહીં. ત્યારબાદ સમીકરણ કોઈ પણ હોય તો તેનો ઉકેલ કઈ રીતે મેળવો? આપણે અભિવ્યક્તિમાં જોયું છે કે અભિવ્યક્તિમાં આપણે ચલની જુદી જુદી કિંમતો મૂકીએ તો અભિવ્યક્તિની જુદી જુદી કિંમતો મળે. તો સમીકરણનો ઉકેલ મેળવવા માટે શું કરવાનું? તો કે ચલની કોઈ ચોક્કસ કિંમત માટે સમીકરણની જમણી બાજુ અને સમીકરણની ડાબી બાજુ સરખી થાય છે. હવે જ્યારે પણ ચલની જે કિંમત માટે આ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થાય તેને શું કહેવાય છે? સમીકરણ સંતોષે અને તેને સમીકરણનો ઉકેલ કહે છે. એટલે કે ચલની કિંમત, જે કિંમત માટે સમીકરણની બંને બાજુ, જમણી બાજુ અને ડાબી બાજુ છે, એ બરાબર થાય તો તે કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે. હવે પ્રશ્ન એવો થાય કે સમીકરણનો ઉકેલ છે એ મેળવવો કઈ રીતે? તો કે સમીકરણનો ઉકેલ મેળવવાની પદ્ધતિ છે એક જ છે. કઈ? તો કે ઉકેલ મેળવવા માટે પદ્ધતિ છે, કઈ છે? અજમાઈશ અને ભૂલ. અંગ્રેજીમાં કેવું હોય તો ટ્રાયલ એન્ડ એરર, એક પછી એક કિંમત લેતી જવાની, મુકતી જવાની. જો એના માટે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય તો ચલની જે કિંમત આપણે લીધી હોય તે તેનો ઉકેલ કહેવાય છે. આ પદ્ધતિમાં શું કરવાનું? તો કે ચલની કિંમતો આપેલી હોય અથવા આપણે આપણી રીતે લઈ શકીએ તે કેમાં મૂકવાની? સમીકરણમાં મૂકવાની. અને સમીકરણની બંને બાજુ સરખી થાય ત્યારે આપણે જે કિંમત લીધી હોય તે કિંમત છે એ સમીકરણની, સમીકરણનો ઉકેલ કહેવાય છે. જ્યાં સુધી આવી કિંમત ન મળે ત્યાં સુધી બીજી કિંમત લેવાની, ત્રીજી, ચોથી, જ્યાં સુધી બંને બાજુ બરાબર ન થાય. અને જ્યારે બંને બાજુ બરાબર થાય ત્યારે તે કિંમતને તે સમીકરણનો ઉકેલ કહે છે. આપણે આ સ્વાધ્યાય 11.5માં આવા સમીકરણો છે એ ઉકેલવાના છે. એટલે કે જોઈએ આપણે સમીકરણ કઈ રીતે ઉકેલાય. સ્વાધ્યાય 11.5 એનો જોઈએ પ્રથમ દાખલો.
આપણને જુદા જુદા સમીકરણો અથવા તો જુદી જુદી અભિવ્યક્તિઓ આપેલી છે, એમાંથી કયું સમીકરણ છે ને? હવે જો બીજું પણ આપેલું છે, સમીકરણ તો શોધવાનું છે આપણે, એટલે કે આપણે શું શોધવાનું છે, પેલા તો બરાબરી નિશાની, તેમજ ચલ પણ હોવો જોઈએ, અને ચલ કયો છે તે આપણે કહેવાનું છે. તો કે 17 = x + 7 ચલ છે, હા, બરાબરની નિશાની છે, હા. તો એનો મતલબ એમ થયો કે આ જે છે એ ચલ x સાથેનું સમીકરણ છે. બીજું જોઈએ, t - 7 મોટા છે 5 થી. જો અહીં એક વસ્તુ બરાબર સમજીએ, સમીકરણ હશે તો એમાં બરાબરની નિશાની હોવી જોઈએ, અહીં છે નથી. એનો મતલબ એમ કે અહીં ચલ તો છે, છતાં પણ આ અભિવ્યક્તિ છે સમીકરણ નથી, એટલે કે સમીકરણ નથી. બે વસ્તુ જોવાની છે આપણે, એક તો નિશાની બરાબરની હોવી જોઈએ અને બીજો ચલ હોવો જોઈએ. ત્રીજું જોઈએ. હવે તો તમને સમજાઈ ગયું ને, એટલે ફટાફટ કરીશું આપણે. 4 / 2 = 2 જો અહીં બરાબર નિશાની છે તો કે હા છે, ચલ છે પણ નથી, એનો મતલબ આપેલી અભિવ્યક્તિ સમીકરણ નથી. પછીનો જોઈએ, 7 × 3 - 19 = 8 બે જ વસ્તુ જોવાની છે, બરાબરી નિશાની, તો કે હા બરાબરી નિશાની છે, ચલ છે નથી, તમામ અંકો જ છે, એટલે કે આપેલી અભિવ્યક્તિ છે સમીકરણ નથી. પછીની જોઈએ, 5 × 4 - 8 = 2x બરાબરી નિશાની છે, ચલ છે, એબીસીડી માંથી કોઈ પણ એક અક્ષર હોય તો આ બીજી શરત જોવાની છે, એક્સ છે એટલે મતલબ સમીકરણ છે. કયો ચલ છે, તો કે એક્સ, એટલે કે આપેલી અભિવ્યક્તિ ચલ એક્સ સાથેનું સમીકરણ છે. પછીનું જોઈએ, 1 - 2 = 0 બરાબરી નિશાની છે, ચલ છે, તો કે હા છે, કયો છે, એક્સ, એટલે કે આપેલી અભિવ્યક્તિ છે એ ચલ એક્સ સાથેનું સમીકરણ છે. જો હવે આપણે આ 6 કર્યા તો આપણે ખ્યાલ શું આવ્યો કે આપણે બે જ વસ્તુ ચેક કરવાની છે, એટલે આપણે કયો ચલ છે શું છે એમાં વખત ન બગાડતા આપણે શું સમીકરણ છે કે નથી એ ફટાફટ કહી શકીશું. 2m - 30 બરાબરી નિશાની નથી, એનો મતલબ સમીકરણ નથી. જો બે માંથી કોઈ પણ એક શરત ન સંતોષાય ને તો સમીકરણ નથી. બીજું છે, 2n + 1 = 11 બરાબરી નિશાની છે, ચલ છે, તો કે હા, કયો, n, એટલે કે આપેલી અભિવ્યક્તિ છે એ ચલ n સાથેનું સમીકરણ છે. પછીનું જોઈએ, બરાબરી નિશાની છે, ચલ એક પણ દેખાય છે, નથી દેખાતા, એટલે કે આપેલી અભિવ્યક્તિ સમીકરણ નથી. બે જ શરત, એક બરાબરી નિશાની અને બીજો ચલ, આ બંને જોવાની, પ્રથમ જોવાની બરાબરી નિશાની, પછી જોવાનો ચલ. અહીં બરાબરની નિશાની છે, ચલ છે, તો કે હા છે, કયો, p, એટલે કે આપેલી અભિવ્યક્તિ છે એ ચલ p સાથેનું સમીકરણ છે. અહીં p સાથેનું સમીકરણ છે. પછીનો જોઈએ આપણે, 20 = 5y બરાબરની નિશાની છે, છે, ચલ છે, તો કે હા y ચલ છે, એટલે કે આ અભિવ્યક્તિ ચલ y સાથેનું સમીકરણ છે. પછીનું જોઈએ, 3 ³ - 2 - 5 કેનાથી, 5 થી, બરાબરની નિશાની નથી, પછી ચલ હોય કે ન હોય એની સાથે આપણે કોઈ નિસ્બત રાખવાની નથી, એટલે કે સમીકરણ નથી. જો બે જ વસ્તુ, એક બરાબરની નિશાની અને બીજું ચલ, પ્રથમ ચેક કરવાનું બરાબરની નિશાની એ ન હોય તો સમીકરણ ન હોય. પછીનું જોઈએ, z + 12 મોટા છે 24 થી, બરાબર નિશાની નથી, એટલે કે આ જે છે એ સમીકરણ નથી. પછીનું, 20 - 10 - 5 = 3 × 5 આપેલું છે આપણને, બરાબર નિશાની છે, એબીસીડી માંથી એક પણ અક્ષર છે નથી, એટલે કે અહીં આ જે અભિવ્યક્તિ છે સમીકરણ નથી. પછીનો જોઈએ, 7 - x = 5 બરાબરની નિશાની છે, ચલ x છે, એટલે કે ચલ x સાથેનું
समीकरण छे। એટલે કે અહીં આપણે બે જ વસ્તુ ખ્યાલ રાખવાની છે, પ્રથમ તો કે શું ચેક કરવાનું, તો કે આપેલું જે છે એમાં બરાબરની નિશાની હોવી જોઈએ, અને બીજું એબીસીડી માંથી કોઈ પણ એક અક્ષર, અહીં એક્સ છે, એટલે કે આ બે વસ્તુ હોય તો સમીકરણ હશે। આ થયો પ્રશ્ન પહેલો। હવે આગળ વધીએ આપણે પ્રશ્ન બીજા તરફ। આપણને કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકમાં જે ત્રીજો સ્તંભ છે તેની વિગતો આપણે પૂર્ણ કરવાની છે। અહીં હું જે કોષ્ટક દોરું છું એમાં એક સ્તંભ છે એ વધારું છું। કયો વધાર્યો? તો કે જો અહીં છેલ્લો જે છે ને એ મેં વધારેલો છે। શા માટે વધારેલો છે એ આપણે હમણાં ખ્યાલ આવશે, કેમ કે આપણે આ ચલની કિંમત છે, આ જે ચલની કિંમત જે આપેલી છે ને એ આપેલા સમીકરણમાં મૂકવી પડશે। એ મૂકીશું અને જો બંને બાજુ સરખી થાય તો આપણે સમીકરણ સંતોષાય છે અથવા તો સમીકરણનો ઉકેલ મળે છે તેનો આપણે હા અથવા નામાં જવાબ આપી શકીશું। એટલે કે આપણે એક એક દાખલો છે આપણે કરવો પડશે। પ્રથમ સમીકરણ શું આપેલું છે? 10y બરાબર 80 આપેલું છે। y બરાબર 10, એટલે કે અહીં જેમ y છે એની જગ્યાએ આપણે શું મૂકીએ, કિંમત મૂકીશું 10, એટલે કે 10 × 10 બરાબર શું થાય? તો કે જો અહીં આપણે એક જ બાજુ જોઈ છે, આ બાજુમાં જ કિંમત મૂકી, જ્યાં ચલ છે ને ત્યાં જ કિંમત મૂકવાની છે આપણે। તો કે 10 × 10 શું થયું? 100, પણ અહીં શું આપેલું છે આપણે? 80। તો શું આ બંને બાજુ સરખી થાય છે? સરખી થતી હોય તો જ સંતોષાય, ન થતી હોય તો સંતોષાતું નથી, એટલે કે અહીં જવાબમાં શું આવશે? ના। એટલે આ જે ઉકેલ વાળી જે છે એ મેં ઉમેરેલી છે, અને શા માટે ઉમેરેલી છે? તો કે એના સિવાય આપણે આ એક પણ પ્રશ્ન છે એનો જવાબ આપી શકીશું નહીં। ચાલો બીજું પણ, 10y = 80 છે, y બરાબર અહીં કિંમત બદલી, જો શું મૂકવાનું છે? 8, એટલે કે 10 × 8 = 80। અહીં જે કિંમત મળી, અહીં જે ઉકેલમાં જે કિંમત મળે છે ને જે આ, એ કિંમત અહીં બરાબરની જમણી બાજુએ જો હોય, જે બાજુ ચલ હોય એની બીજી બાજુ, દરેક વખતે જમણી બાજુ હોય એવું જરૂરી નથી, ક્યારેક ડાબી બાજુ પણ હોય, પણ જે બાજુ ચલ હોય એની બીજી બાજુ છે એ સરખી થાય છે? તો કે હા થાય છે। એનો મતલબ y બરાબર 8 છે એ આપેલા સમીકરણને સંતોષે છે, એટલે કે અહીં જે ત્રીજો સ્તંભ છે એમાં જવાબમાં શું આવશે? હા આવશે। પછીનો જોઈએ કે y બરાબર શું મૂકવાનું છે। જો અહીં y બરાબર શું આપેલું છે? 5, એટલે કે 10 × 5 કરીએ, 10 × 5 = 50। શું 50 અને 80 બરાબર છે? તો કે ના, એનો મતલબ y બરાબર 5 છે એ આપેલા સમીકરણને સંતોષતું નથી। આ થયા એ બી સી, જેમાં સમીકરણ એક જ હતું। હવે ડી માં સમીકરણ બદલે છે, શું મળે છે સમીકરણ આપણને? તો કે 4l = 20 છે સમીકરણ છે। પ્રથમ કિંમત છે l બરાબર શું મૂકવાની છે? 20। L બરાબર કિંમત ક્યાં મૂકવાની? તો કે જ્યાં ચલ છે, અહીં ચલ કઈ બાજુ છે? તો કે ડાબી બાજુ, એટલે ડાબી બાજુમાં જ કિંમત છે આપણે મૂકવાની, જમણી બાજુ તો આપણને બરાબર 20 તરીકે આપેલું જ છે, એટલે કે 4 × 20 = 80। શું આજે આપણે જવાબ મળ્યો? આ જવાબ અને આ જવાબ બંને સરખા છે? તો કે નથી, એટલે કે L બરાબર 20 છે કિંમત છે આપેલા સમીકરણને સંતોષતી નથી। પછીનો છે એમાં L બરાબર શું આપેલું છે? 80 આપેલું છે, એટલે કે અહીં L ની જગ્યાએ શું મૂકીશું? 80, અને આજે 20 આવે તો આજે ચલની કિંમત છે એ આપેલા સમીકરણને સંતોષે છે, ન આપે તો આપણે ના લખવાની છે। 4 × 80 = 8, 4 = 32, 1 × 0 = 320। 320 અને 20 બંને સરખા નથી, એટલે કે આ જે કિંમત છે એ આપેલા સમીકરણનું સંતોષતું નથી। હવે L બરાબર 5, જો મેં શરૂઆતમાં કીધું હતું ને, અજમાઈશ, ટ્રાયલ એન્ડ એરર, બરાબર છે, ભૂલ અને અજમાઈશ, તો કે અહીં આપણે એક પછી એક કિંમત મૂકીએ છીએ અને આ જે કિંમત મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, અહીં શું મૂકીશું? L = 5, 5 × 4 = 20,
તો એનો મતલબ એવો થશે કે L બરાબર 5 છે એ આપેલા સમીકરણને સંતોષે છે. પછી સમીકરણ બદલે છે. હવે સમીકરણ છે કે નહીં તમે કહી શકશો કઈ રીતે? તો કે તમને ખ્યાલ છે, હવે એક તો બરાબર નિશાની હોવી જોઈએ અને બીજું કોઈ પણ ચલ. જો આ દરેકમાં ચલ પણ છે અને બરાબરની નિશાની પણ છે. b વત્તા 5 બરાબર 9. b ની કિંમત શું મૂકવાની છે? 5. અહીં b ની જગ્યાએ 5 મૂકીશું તો 5 વત્તા 5 શું મળે આપણને? 10 મળે. શું 10 અને 9? 9 ક્યાંથી આવ્યા? તો કે આપણને જે આ સમીકરણ આપેલું છે તેમાં ચલની બીજી બાજુની કિંમત છે. એટલે કે અહીં ચલની અથવા તો બરાબરની જમણી બાજુની કિંમત 9 અને 10 આ બંને સરખા નથી. એટલે અહીં જવાબમાં શું આવશે? તો કે આ જે કિંમત છે બી ની 5 એ આપેલા સમીકરણને સંતોષતી નથી. હવે બીજી કિંમત શું આપેલી છે? બી ની 9. 9 વત્તા 5, 9 ને 1 10 ને 4 14. 14 અને 9 સરખા છે. 9 ને 1 10 ને 4 14 11 નહીં, પણ શું આવશે અહીં? 14. શું આ બંને કિંમતો સરખી? તો કે ના, નથી. એનો મતલબ આ જે કિંમત છે એ પણ આપેલા સમીકરણને સંતોષતી નથી. હવે છેલ્લી જોઈએ 4. બી ની જગ્યાએ શું મૂકવાનું છે? 4. 4 વત્તા 5 9. એટલે કે અહીં આ જે છે બી ની કિંમત 4 હોય તો સમીકરણની બંને બાજુ સરખી થાય, એટલે કે સમીકરણ છે સંતોષાય. સમજાય વસ્તુ? આ આપણને જે પણ ચલ આપ્યો હોય એ ચલની કિંમત છે એ આપેલા સમીકરણમાં મૂકવાની. એમાં એની સાથે ગુણાકાર હોય તો ગુણાકાર, સરવાળો હોય તો સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી, અને ભાગાકાર હોય તો ભાગાકાર કરવાનો. અને જો બંને બાજુ સરખી થાય, બરાબરની બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ, જ્યારે પણ આપણે બંને બાજુ કહીએ છીએ ત્યારે કેની બંને બાજુ કહીએ છીએ? આપણે બરાબરની ડાબી અને જમણી બાજુ. અડધો દાખલો થયો છે, હજુ બાકી છે. તો આપણે આ જ પ્રશ્નમાં આગળ વધીએ. આપણે હવે ફરી પાછું સમીકરણ છે બદલે છે. એચ ઓછા 8 બરાબર 5. એચ ની કિંમત કેટલી મૂકવાની છે? 13. 13 માંથી 8, 8 ને 5 13 થાય છે. એનો મતલબ એમ કે એચ બરાબર 13 કિંમત છે એ આપેલા સમીકરણને સંતોષે છે, એટલે કે હા આવશે જવાબમાં. અહીં હા ક્યારે આવે? જ્યારે આ જવાબ અને બરાબરની આ બાજુનો જવાબ બંને સરખો થાય તો જ હા આવશે, બાકી શું આવશે? ના આવશે. હવે એચ બરાબર 8 મૂકીએ, 8 મૂકીશું અહીં, તો 8 માંથી 8 જાય તો શું મળશે? 0. 0 અને 5 બરાબર છે? નથી, એટલે ના આવશે. ત્યારબાદ શું મૂકવાનું છે? એચ બરાબર 0. 0 માંથી 8 જશે તો શું મળે? તો કે ઋણ 8 જવાબ મળશે. ઋણ 8 અને 5 બંને સમાન નથી, એટલે અહીં પણ આવશે ના આવશે. પછીનું જોઈએ સમીકરણ. જો બધા સમીકરણ છે બરાબર, ધ્યાનથી જોજો, બરાબરની નિશાની તમામમાં છે, ચલ પણ બધામાં છે. અહીં પી વત્તા 3 બરાબર 1. પી ની કિંમત શું મૂકવાની છે? 3. 3 માં 3 ઉમેરીશું તો 6. શું 6 1 ને બરાબર છે? એ ક્યાંથી આવ્યા? અહીં 6 ને 1 બંને બરાબર નથી, એટલે કે પી બરાબર 3 છે એ આપેલા સમીકરણને સંતોષતું નથી. 1 મૂકીએ, પછીની કિંમત જો શું છે? 1 છે. 1 વત્તા 3 4. 4 અને 1 સરખા છે? નથી. અહીં 1 અને 4 છે બંને સરખા નથી, એટલે અહીં ત્રીજા સ્તંભમાં જવાબમાં શું આવશે? ના આવશે. શૂન્ય મૂકી, શૂન્યમાં 3 ઉમેરીશું તો 3 જ જવાબ મળે. 3 અને 1 સરખા છે? નથી, નથી, નથી. જો અહીં 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 આવશે, ના આવશે. અહીં મારી ભૂલ છે, અહીં ના આવશે, કેમ કે 3 અને 1 બંને સરખા નથી. ચાલો પછી ઓછા 1 મૂકીએ. ઓછા 1 માં 3 ઉમેરીશું તો 2 મળશે. 2 અને 1 સરખા છે? તો કે નથી. એ જ રીતે ઓછા 2 મૂકીશું. ઓછા 2 છે એમાં છે, જો એ અહીં 1 ભૂલ કરી અહીં, તો અહીં બીજી ભૂલ આવી, તો કે અહીં ના નહીં આવે, પરંતુ શું આવશે? અહીં હા આવશે.
અને અહીં છે એ ખરેખર શું આવશે ના આવશે. એટલે કે હવે તમને એ રીતે પૂછે કે ભાઈ p વત્તા 3 બરાબર 1 ની p બરાબર 3 1 0 ઓછા 1 અને ઓછા 2 માંથી ઉકેલ કયો છે તો કે જે કિંમત માટે આપેલા સમીકરણની બંને બાજુ સરખી થાય ને એ તેનો ઉકેલ છે. એટલે કે આ જે p બરાબર ઓછા 2 છે એ આ સમીકરણનો ઉકેલ છે. એ જ રીતે h ઓછા 8 બરાબર 5 માં h બરાબર 13 છે એ આપેલા સમીકરણનો ઉકેલ છે. એટલે કે હવે પછીના જે દાખલા કરશું એમાં આપણે ઉકેલ શોધવાનો છે. તેમાં જ્યાં જ્યાં ચલ છે ચલની જગ્યાએ આપણને જે ચલની કિંમત આપેલી હોય તે આપણે મૂકીએ અને ચકાસીશું. જે કિંમત હશે તો એનો ઉકેલ હશે અને ન મળે તો ઉકેલ નહીં હોય. આ સાથે છે આ વિડીયો છે અહીં સુધી રાખીશું. હવે પછીના વિડીયોમાં આજ સ્વાધ્યાયના બાકીના જે દાખલાઓ છે એ આપણે ગણીશું. જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.